આ ધરતી ઉપર બેઠો છું, ગીત ની એકાદ કડી તો કેવી છે, પણ આ ધરતી ઉપર બેઠો છું એવી એક સદગુરુની પરંપરા, સંતરામ મહારાજ ની આ સદગુરુની પરંપરા એટલે કેસરનો આંબો છે સાહેબ. ઈ પરંપરામાં બેઠો છું અને એટલે આમ આવતા આવતા એમ થયું કે બે કડી આના માટે, આ ધરતીના સંતો, આ નડિયાદની ધરતીના સંતોને આ એક કડી આ ગીતમાં, આમ આમ ગુજરાતનું ગીત છે, પણ આ જે જગ્યા ઉપર બેઠો છું એ સંતોના આશીર્વાદ અને એ ચેતન જ્યોતિનો આશીર્વાદ મળે આ બધા ઉપર, મને એકલાને મળે એવું નહીં, પણ આપના બધા ઉપર ઉતરે, સમગ્ર સૃષ્ટિ ઉપર ઉતરે. સંતરામ મહારાજ અંતરિક, એમ મને તો એમ થાય છે કે બધી પરંપરાના સાથે સાત જગ્યાના સંતો ભલે એના પરિસરની બહાર નીકળતા નથી, પણ અત્યારે અંતરિક્ષમાંથી અહીંયા પલાઠી વાળીને, પદ્માસન વાળીને મને તમને આશીર્વાદ આપતા હોય કે વાહ, મારા છોરુડા મને યાદ કરે છે એ જ્યોતિ આમ આમ ફરફર થતી હોય. એક કડી પૂજ્ય બાપુના ચરણોમાં આ આ ધરતીના સંતો માટે, ચરોતરની ધરતીના સંતો માટે. અહીં સિદ્ધ યોગી સંત રામ બિરાજે, પ્રગટે ની જ્યોતિ, પ્રગટે ની જ્યોતિ, જ્યાં ત્યાગ અને સેવા જપ તપના વાવ્યા જેણે મોતી, વાવ્યા જેણે મોતી. જય મહારાજ, જય મહારાજ ના, મને તાલ જોઈ બધાનો, જય મહારાજ. એમ નહીં એમ નહીં, ઉભારી ઉભારી છેલ્લા વાળા દેખાતા નહોતા, એક સાથે મને બધાનો હાથ, સંતો સિવાય બધા માટે ફરજિયાત લાગુ પડે છે, આ બધું જેટલા હામા બેઠા છે. જય મહારાજ નો નાદ એક સાથે હાથ ઊંચો કરીને તાલ આપો મને મારો બાપુલિયો. જય મહારાજ, જય સાઈ. સુરમાં ઉભરે ઉભરે ઉભરે, એમને એમને કેન્સલ કેન્સલ. 42 જણા બાકી છે, ખાલી 42 હો, 42 જણા જે હજડબમ છે એ લોકો નક્કી શેર બજારમાં બટકી ગયેલા છે. તો ભાઈ મારા માટે ની મહારાજની જ્યોતિનો આશીર્વાદ મળે એના માટે, અને આ ધરતી ઉપર, સમગ્ર હિન્દુસ્તાનની ધરતી ઉપર આવતા વર્ષોમાં કોઈ દિવસે કઈ બોમ્બ ધડાકો થાય નહીં, એ કઈ નિર્દોષ માણસ મરે નહીં, આવી એક એક કલ્યાણકારી, બાપુએ કીધું ને કે કલ્યાણકારી કલ્પના, એ કલ્પનાના ભાવથી આ લીટી તમારી સાથે મારે તાલ મિલાવીને ગાવી છે. જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ ના, ગુંજે જારણકારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાત સૌથી નારા, જ્યાં સાંજ સવારે ભક્તિ વાદત નાનિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાત સૌથી નારા. જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ, ગુજરાતીની વેપારી કોઠા સૂજ, આહા ભૂકા કાઢી નાખે એવી પ્રજા. મેં હસતા હસતા ઘણું બધું કીધું, પણ આ માટીની બે ચાર વાતો એવી છે કે મેં કીધું ને એમ કે એના ટ્રાન્સલેટરો આપણને મળ્યા નથી. ટાઇટેનિક જેટલા એ જોયું હશે ને ખબર હશે, એક 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 આખું વિમાન, અરે ભાઈ એક આગબોર્ડ શિલા સાથે ભટકાઈ જાય બરફની, અને અને એમાં બધા માણસો ગુજરી જાય, ને એ પિક્ચરને 11 ઓસ્કર એવોર્ડ મળે. મારી કલ્પના છે, ઘણા બધા બોલે છે પણ આખી કલ્પના, હોલસેલમાં મેં પોઝિટિવ સ્વપ્ન બાપુ જોયું છે કે 2020માં આપણે લંડન ને અમેરિકા નહીં જવું પડે, ઓબામાના ધોળિયાઓ સુરતમાં હીરા ઘસવા આવવાના છે. દેવાંગભાઈ ની આ ટ્યુબમાં તમાકુ નાખતા હોય છે, લખી લેજો. તો આપણું કામ નબળું વિચારવું, ધોળિયાઓ બધા, આહા, ગુજરાતના દરેક ખેડૂત પાસે મર્સિડીઝ હશે, BMW, એટલે તમને લોકોને તો પ્લેન પાકા, ઈતાગીરી નકર નડે પાછા, બધાને પ્લાન તમને પાકા, ઓલા પ્રમોશન દેવું પડે ને. દરેક ગુજરાતના ખેડૂત પાસે BMW હશે, એના ઘરવાળા બપોરે 12 વાગે હેલિકોપ્ટરમાં ટિફિન દેવા આવશે. વિઝ્યુલાઇઝ તો કરો, દ્રશ્ય તો વિચારો, ટર કરતા આમાં આકાશમાંથી ઉતરા રે ભોળી ભવા, એ પ્લેનમાં તબલા ન હોય, આપણે હું કામ એનું બોલીએ ભાઈલા,
આ લોકો બાપુ સર્વધર્મની વાત કરે છે, હું વંદન કરું છું, પણ નાતાલ કે 31st ડાન્સની પાર્ટીમાં આ લોકો આપણા જુવાનીઓ જે નાચે છે એને મેં ખાલી મને પૂછવા, તમે 31st કેવી રીતે કરો છો? એટલે મેં એને કીધું, મેં કીધું જેદી ધોળિયાઓ આખો દેશ હો વર્ષ બાપુ આપણા દેશ ઉપર એને ગુલામી કરી, હો વર્ષમાંથી એ લોકોએ આપણો એકે ઉત્સવ સ્વીકાર્યો નહીં, એને એ લોકોએ આપણું એકે ફૂડ સ્વીકાર્યું નહીં, એકે ઉત્સવ નહીં, એકે જગ્યાએ એને આપણી કોઈ જગદી. મેં કીધું આખા વિશ્વના ધોળિયાઓ માથે ગોકુળ એઠમ ઉજવતા હોય, નંદ ઘેરા નંદ ભયો કરશે ને, તે દી આપણે 31st નાચશું આખી રાત. આદાન પ્રદાન શબ્દ છે ને આપણા લોક સાહિત્ય, આદાન પ્રદાન. મારો જભો નબળો હોય તો મારે તમારા ટીશર્ટ ના વખાણ કરાય અજયભાઈ, બાકી તમારું ટીશર્ટ તમારી પાસે, મારો જભો એ મારો જભો છે, કારણ કે આ મારી માના ધાવણ ની વાત છે સાહેબ. એટલે એને વંદન, બધી સંસ્કૃતિને વંદન. પણ મને પૂછવામાં આવ્યું, વોટ ઇઝ ધ વાસ્ટ ડિફરન્સ બિટવીન અમેરિકન કલ્ચર એન્ડ ઇન્ડિયન કલ્ચર? મેં હબાકા નીકળી જાય ને એવું એને જવાબ આપ્યો તો ધોળિયાને. મેં કીધું, ઇફ ઇન્ડિયા યુ આસ્ક એની બડી દેટ હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ યુ આર, દેન એની ઇન્ડિયન વિલ સેઝ દેટ આઈ હેવ ટુ બ્રધર્સ એન્ડ થ્રી સિસ્ટર્સ ઓર થ્રી સિસ્ટર્સ એન્ડ ટુ બ્રધર્સ. બટ ઇફ ધ સેમ ક્વેશ્ચન ઇફ યુ આસ્ક ઇન અમેરિકા દેટ હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ યુ આર, દેન એની અમેરિકન વિલ સેઝ દેટ આઈ હેવ ટુ બ્રધર્સ ફ્રોમ માય ફર્સ્ટ મોમ એન્ડ થ્રી સિસ્ટર્સ ફ્રોમ માય લાસ્ટ ડેડ. પરિવારની વ્યાખ્યા જ નથી સાહેબ, બિચારા દયા આવે એવી સંસ્કૃતિ છે એની પાસે. પણ છતાંય એ પ્રજા એની સંસ્કૃતિ ઉપર એટલી ટકી ગઈ કે 300 માણસ આવી અને 33 કરોડ લોકો માથે રાજ કરી જાય સાહેબ. આ હા હા, યાદ રાખજો. એટલે જાગૃત થવાની જરૂર છે. આ પેલા અંગ્રેજોની ગુલામી કરી અને હવે અંગ્રેજીની ગુલામી કરવા જઈ રહ્યા છીએ આપણે સાહેબ, વિદેશી વસ્તુઓની ગુલામી કરવા જઈ રહ્યા છીએ, બ્રાન્ડના ગુલામ થઈ ગયા છીએ આપણે. બિસ્લેરીનો શીશો દેખાડતો હતો, લોલો આ શિષ્યો છે બાપુ, આની માંથી એક કાગળિયો ઓલો હું કાઢી નાખું અને એ મૂકું ને કે તમારે પાણી પીવું છે, એટલે એકે પાણી ન પીવે. શું કામ? બ્રાન્ડના ગુલામ. સાબુ આ બ્રાન્ડનો જોઈએ, પાણી આ બ્રાન્ડનું જોઈએ. આપણા વડવાઓ રાજકોટથી મુંબઈ જતા ને તો સ્ટેશને સ્ટેશને ઉતરતા અને રેલવે સ્ટેશનમાંથી એક ખોબો પાણી પીતા, એટલે એ કહી શકતા કે અમે ગામે ગામના પાણી પીધેલા છે. વી કેનોટ સે, આપણે નહીં કહી શકીએ. આપણે તો માઈ કાંગલા બનાવી દીધા પ્રજાને. આહા હા હા, કોકા કોલા ને થમ્સઅપ ને આહા ખવડાવો. 2 રૂપિયાની વસ્તુના 12 રૂપિયા ઉપજે છે અને એના પૈસા આવે છે અને પાછા ધર્માંતરણ માટે વપરાય છે. એટલે જાગજો, ન સમજોગે તો મીટ જાઓગે હિન્દુસ્તાન વાલો, ન સમજોગે તો મીટ જાઓગે હિન્દુસ્તાન વાલો. તુમ્હારી દાસ્તા તક ન હોગી દાસ્તાનો મેં સાહેબ. આદાન પ્રદાન તમને જે પ્રજા અને ચાણક્યના શબ્દો તમારા સુધી પહોંચાડું છું કે જે દેશના યુવાનોને ભ્રષ્ટ કરી શકાય છે, એ દેશના યુવાનને વિશ્વમાંથી કોઈ પણ સત્તા છે એ ગુલામ બનાવી શકે છે સાહેબ. એટલે બાપુ પૂજ્ય 1000 યુવાનોને સંબોધીને કાયમ આ વાત કરે છે, આદાન પ્રદાન. એ લોકો નંદ ઘેર ભયો કરે તેથી આપણે અહીંયા ક્રિસમસ ટ્રી ઘીરે બનાવવું બાવળમાંથી. એ ભલે એ તો મારે ગમે થી બનાવવું હોય ને ભાઈલા, પણ મારું સપનું છે મારે માઇકલ જેક્સન ઘરે રાંદલના લોટા તેડવાતા. યાદ રાખજો, શટલિયા રિક્ષા ધોળિયા આંકતા હશે સંતરામપુરમાં, નડિયાદ નડિયાદ કે ઉમરાવ. આ 2 મિનિટ વિચારો તો, ચટાપટાવાળા ચડ્ડા પહેરીને ધોળિયા ઉભા છે, પીટર ને થોમસ ને સ્ટીફન ને કુક ને એડવિડ ને ડેવિડ ને જોસેફ ને મેકવાન ને સ્ટર્લિંગ ને 5 રૂપીઝ ઉમરેથ એની બાદી ફો પેતલાદ બાંધાની ચોકાડી 5 રૂપીઝ નો બાર્ગેનિંગ પ્લીઝ. દ્રશ્ય તો વિચારો, સપનું જોવું છે. હેઠે ઊન હાકડ છે ની, ન સમજાણું બધાને, એ અમારી કાઠિયાવાડની કહેવત છે. હેઠે હું કઈ પાથરું નથી તો ટેસ્ટી હોવો ને, એમ સપનું જોવું તો અમેરિકા સુધી હું કામ ન જોવું ભાઈલા. મારું સપનું છે સાહેબ, બહુ પોઝિટિવ સપનું મેં આખું જો હોલસેલમાં જોયેલું છે. શાકીરાબેન ને મેડોનાબેન ચણિયા ચોળી પહેરીને માતાજીના ગરબા ગાશે. 2020માં ગરબો નદી કિનારે નાળિયેરી કેવો ગવાશે 2020માં. એટલે અત્યારે એટલે કહી દઉં છું કે 2020માં હું નહીં હોઉં, અમેરિકા આઈશ. એટલે રિવાર બેંક કોકો નેઠડી રે બ્રધર, કોકો નેઠડી રે, રિવાર બેંક કોકો નેઠડી રે બ્રધર, કોકો નેઠડી રે, ફર્સ્ટ ફર્સ્ટ કોકો નેટ, કલરફુલ કોકો નેટ, ફર્સ્ટ ફર્સ્ટ કોકો નેટ, કલરફુલ કોકો નેટ for my amba mother re brother coconut di di come on yeah hey di bar bank coconut di di brother coconut di di yeah please stop આયા કરવા માંડ્યા જો, અને એમ છે કે આપણે જવાનું છે. મારું સપનું છે ગુજરાતી પિક્ચરને 11 ઓસ્કર એવોર્ડ મળવાના.
મેં કીધું એમ કે ટાઇટેનિક ને 1100 કરોડ મળે તો ઈથી જોરદાર ઘટના 120 વર્ષ પહેલા 1888 ની સાલ અને આપણા કચ્છના માંડવી બંદરમાંથી એક વેટરના નામની આગબોટ નીકળે 747 પેસેન્જર લઈ અને હાજી કાસમ ઇબ્રાહિમ નામનો એક એનો કેપ્ટન મુંબઈ એક્ઝામ દેવા માટે જતા હતા અને ઈ છોકરાઓની સાથે આખી આગબોટ જળ સમાધિ લઈ લે. ઇતિહાસની આ જબરદસ્ત કરુણાંતિકા છે અને અને એ ટાઇટેનિક કરતા સિનિયર હતી પણ આનું બ્રાન્ડિંગ બનાવીને ગુજરાતી ફિલ્મ બનાવતા ગુજરાતી કલાકારોને કદાચ કે ગુજરાતી પ્રોડ્યુસરને નથી ફાવ્યું. બાકી મારી ચેલેન્જ છે કે 100 એ 100% ગુજરાતી પિક્ચરને 11 ઓસ્કર એવોર્ડ મળે. આપણે ખાલી 5 સ્ટેપ આઘાત એટલે હું કહી શકું અને એટલે યાદ આવે મને કે ગુજરાતી ફિલ્મને 11 ઓસ્કર એવોર્ડ મળે. આ મારું સપનું છે ભારતની ટીમ ફૂટબોલનો વર્લ્ડ કપ જીતવાની. ઓક્ટોબસને મેં પૂછ્યું તો ઓક્ટોબસ ગુજરી ગયો, કોઈને કહેતા નહીં એના મર્ડરમાં મારો આજ મારું સપનું છે સાહેબ. અને પૂજ્ય બાપુ જેવા સંતોના આશીર્વાદ મળે ને એટલે આપણે આ ઓબામાના વ્હાઇટ હાઉસમાં ડાયરો કરવા જવું છે. આ મારું સપનું છે. ધોળિયાઓને ઘોર કરતા કરવા છે આપણે નક્કી વાત છે. શું કામ? કારણ કે એને ખબર, એને એમ છે કે આ બિચારા ગરીબનો દેશ છે. ત્યારે એને કહેવું પડે કે તમારા વિશ્વના દેશો જયારે ઉઘાડા રખડતા હતા ને ત્યારે આ ધરતીમાંથી 1000 વર્ષ પહેલા રામ રાજ્યની સ્થાપના હતી સાહેબ. આખા વિશ્વનો ઇંતજાર તો ભારતનો હતો સાહેબ. કોન્સ્ટેન્ટિનોપલ હિન્દુસ્તાન ગોતવા નીકળ્યો તો ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને ભૂલથી એને અમેરિકા જડી ગયું, ભૂલથી મળી ગયેલો દેશ અને એનેથી આપણે હિપ્નોટાઇઝ થાય. આ વાત મને નથી સમજાતી સાહેબ, એટલે યાદ કરાવું છું તમને. ભારતનો ઇતિહાસ ઇંતજાર હતો અને એટલે હું કહું છું કે આ લોકો એમ કહે છે મેડિકલ સાયન્સ અમે બનાવ્યું ત્યારે એને થપ્પડ મારીને કહેવું પડે કે જે દિવસે મેડિકલનો જન્મ નહોતો થયો ને તે દિવસે અમારા ભોળાનાથે ગણપતિના મસ્તક ઉપર હાથીનું મસ્તક મૂકીને સ્ટીચલેસ સર્જરી કરી હતી. This is the first stitchless surgery of the world. કૃષ્ણના અરે ઉપજા ખૂંધી હતી અને એના એના એને એને અંગૂઠા ઉપર ઉભારી એને એક પાવક સ્પર્શ કરી અને એની એને એને એક હબાકો દીધો અને કુબજાને સ્વરૂપવાન બનાવી દીધી એનો કરોડરજ્જુના હાડકાની. કૃષ્ણ ઇઝ ધ ફર્સ્ટ સ્પાઇનલ સ્કોડ સર્જન ઓફ ધીસ વર્લ્ડ. કરોડરજ્જુના હાડકાનો પહેલો કોઈ ડોક્ટર હોય તો એ કૃષ્ણ. સાહેબ અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર આપણા 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 તમામ પુરાણોની વાર્તાઓમાં છે. આ મિસાઇલ નથી બીજું શું છે? સંજીવ બેઠો બેઠો ધૃતરાષ્ટ્ર સામે આખે આખું લાઈવ ટેલિકાસ્ટ યુદ્ધનું કરે છે. આ ઇન્ટરનેટ નથી બીજું શું છે સાહેબ? આ સેટેલાઇટ ફ્રીક્વન્સી નથી બીજું શું છે? એટલે યાદ કરાવું. અરે રામાયણની તો જબરજસ્ત વાત આવે છે. આપણા હનુમાનજી એક જગ્યાએથી ઉડી અને બીજી જગ્યાએ જાય, તમે સહમત થાવ કે ન થાવ, પણ આ જ કોન્સેપ્ટ ઉપરથી સ્પાઈડરમેનની કલ્પના કેરિકેચર કરવામાં આવી હોય આવું મને માનવામાં આવે. એ લોકોએ આપણામાંથી જ બનાવ્યું, આપણા જ વાતોમાંથી. ધૃતરા અરે યુધિષ્ઠિરનો રથ છે એ એક વેત ઊંચો હાલતો હતો. આ કોન્સેપ્ટ ઉપર જ એ લોકોએ જાપાનની મેગ્નેટિક ટ્રેન એક વેત ઊંચી હાલે છે. આ કોન્સેપ્ટ આપણામાંથી મૂળિયામાંથી લીધેલા હોય આવું મારું અંગત માનવું છે. ધર્મ અને વિજ્ઞાન પણ આપણે એને શ્રદ્ધાથી જોઈએ છીએ એટલે એમાં આપણે બુદ્ધિ લગાડતા નથી સાહેબ. એટલે યાદ કરાવી દઉં કે આ હિન્દુસ્તાન અને આ ગુજરાત એક કડીમાં મારે તમારા બધાનો આશીર્વાદ જોઈએ છે. મેં ગુજરાતીઓની વેપારી કોઠાસૂઝ માટે એવી નાનકડી વાત, ગુજરાતીઓ એટલા બધા વેપારી, 3 જણા ચા પીવા બેઠા ને, અમેરિકાવાળો, ચીનવાળો અને ગુજરાતી, 3 ઇંચ ચામાં માખી પડી એટલે અમેરિકાવાળો તો ડર્ટી ડર્ટી કરતી મૂકી દીધી. ચીનવાળા છે એ માખી હોતા પી જાય, કારણ કે એ લોકો બધું પીવે બધું ખાય. ચીનમાં કોઈ ચશ્મા નથી પહેરતા કારણ કે એ લોકો જરૂર પૂરતી જ આંખું ખોલે છે. ઓહો તમને સમજાઈ જાય છે ને, મને રાજીપો બહુ છે. નવમાસિક મૂલ્યાંકન અત્રે પૂર્ણ થયું. ચીનમાં કોઈ ફૈબા નામ નથી પાડતા, એક ન ખબર હોય તો કહી દઉં. ચીનની અંદર નામ છે ને, છોકરો જન્મે પછી થાળી પછાડવામાં આવે ટિંગ એટલે આ ભાઈનું નામ ટિંગ, વાટકો પડે ટિંગ ટાંગ એટલે આ ભાઈનું નામ ટિંગ ટાંગ. આવા નામ છે, તમે જોજો, જામાં ઝૂકો, અહીંયા થૂકો, આમાં મૂકો, આવા નામ છે ચીનમાં. સાહેબ ભૂકા કાઢી નાખે. ચીનવાળો તો ચા માખી હોતી પી ગયો. ગુજરાતી કાકાએ શું કર્યું? પોતાની ચામાંથી માખી કાઢી ચીનવાળાને માર્કેટિંગ કરી, પછી જે ચા વૈધી એ અમેરિકાવાળાને બટકાવી, પછી જે પૈસા આવ્યા એ પૈસાથી 10 રૂપિયાની દૂધની કોથળી લીધી અને ઘરે જઈને પોતાની ઘરવાળાને કીધું ગાંડી બનાય તારા વગર મને ઉગે નહીં કોઈની. ધૂળ વેચી આવી એવી પ્રજા હો સાહેબ. આ ગુજરાતી ગરીબ જન્મે છે પણ ગરીબ મરતો નથી સાહેબ. કોઠાહુજ વાળી પ્રજા છે વિશ્વાસ. અને પટેલો બેઠા છે. આ હા હા પટેલ તો મને વાલા બહુ. લંડનમાં અને અમેરિકામાં તમે જોયા હો જરા આપણા પટેલોએ 8-8 મકાન છે આપણા પટેલો પાસે, તોડીઓને ભાડે દીધા છે. ખોટું હોય તો જાજો તમે ક્યારેક લંડન જઈને જોઈએ, ચેક કરી આવજો. આપણા પટેલો પાસે 8-8 મકાન છે, ધોળિયાઓને ભાડે દીધા. જેની આપણે ગુલામી વેઠી છે એ દેશની પ્રજાને એના દેશમાં ભાડે મકાનમાં રાખે, ગુલામીનો આથી વ્યવસ્થિત બદલો બીજો કેવો હોય શકે સાહેબ?
મેં તો પૂછેલું, મેં વોટ ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ, એક જણો મને કે એગ્રીકલ્ચર ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ. મેં કીધું વાય એગ્રીકલ્ચર ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ, કે સર એગ્રીકલ્ચર ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ બીકોઝ પટેલ ઇઝ ઓલવેઝ એગ્રી વિથ એવરી કલ્ચર. જ્યાં ગયા અહીંયા ગોઠવાઈ ગયા સાહેબ. એવા ભૂખા કાઢે. લંડન માં એક મારા મિત્ર ના શોરૂમ બોર્ડ માં પટેલ એન્ડ થોમસ બ્રધર્સ. મેં કીધું પટેલ ને યાર થોમસ શું રાખ્યો, કાઢ નાખ પટેલ બ્રધર્સ ખાલી રખાય. ઓલ મને કે ડાયો થામાં પૈસા બધા થોમસ એર વેક્યા છે. આપણી તો બુદ્ધિ છે, બુદ્ધિની કોઠાહુજ લઈને ગયા છીએ અને આપણે કેવી જમાવટ કરી છે વાલા. એટલે કહું છું ભગવાનને થેન્ક યુ કહેજો. ભગવાનને આઈ લવ યુ હનુમાનજી સામે ઉભા રહ્યો કે કૃષ્ણ પરમાત્માની સામે ઉભા રહ્યો એને આઈ લવ યુ કહેજો. ભગવાન અમે તને પ્રેમ કરીએ છીએ અને ભગવાન એક જ કામમાં વ્યસ્ત છે અને એ છે મને તમને પ્રેમ કરવામાં સતત વ્યસ્ત છે. બાબુએ કીધું ને કે આપણા ગુના ગણવાનો ભગવાન પાસે સમય જ નથી સાહેબ, એ તો પ્રેમ કરે છે અને તથાસ્તુ કહે છે. એટલે ગુજરાતની વેપારી કોઠા સૂજને મેં નાનકડી કલ્પનાથી ચંદ્ર ઉપર લઈ ગયો છું અને આપ બધાના આશીર્વાદ સાથે આ કડીમાં મારે આશીર્વાદ જોઈએ છે કે આ હવે ચંદ્રની ઉપર ભલે પહોંચતી વિશ્વની કોઈ પણ જાતિ, વિશ્વની કોઈ પણ જાતિ પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પહેલો આ ગુજરાતી, પહેલો આ ગુજરાતી. અમે દિલથી જીવીએ, દિલથી મરીએ, દિલ દઈ દઈ પર બારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી નારા. જ્યાં સાંજ સવારે ભક્તિ વાદક નાનિત વાગે નગારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી નારા. જેન સંત ફકીરો ભક્ત શુરાને વંદન વારંવારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી નારા. છેલ્લી કડી કેતા પેલા, કારણ કે બાપુ બહુ માનવતાની વાત કરી અને લોકોને જોડી રહ્યા છે, ત્યારે એક શેર મને કહેવાની ઈચ્છા થાય છે. કોઈ પાકિસ્તાનના શહેરનો બાપુ કે બારૂદ કે ઢેર પે બેઠી હુઈ દુનિયા, બારૂદ કે ઢેર પે બેઠી હુઈ દુનિયા શોલો સે હિફાઝત કા હુનર પૂછ રહી હૈ. બારૂદ કે ઢેર પે બેઠી હુઈ દુનિયા શોલો સે હિફાઝત કા હુનર પૂછ રહી હૈ. એક શખ્સ ઉજાલે કી જબા કાટ રહા હૈ, એક શખ્સ ઉજાલે કી જબા કાટ રહા હૈ. હર આંખ અંધેરો કા પતા પૂછ રહી હૈ, હર આંખ અંધેરો કા પતા પૂછ રહી હૈ. લોગ ટૂટ જાતે હૈ એક ઘર બનાને મેં, હમારો બશીર ભદ્ર લખે. ઓર લોગ ટૂટ જાતે હૈ એક ઘર બનાને મેં, ઓર હમ તરસ નહીં ખાતે હૈ બસ્તિયાં જલાને મેં સાહેબ. ત્યારે માનવતાના વાત કર, માનવતાના એક મસીહાની સામે હું બેઠો છું. છેલ્લી કડીમાં હનુમાનજી મહારાજના ચરણોમાં, 33 કરોડ દેવતાના ચરણોમાં એક પ્રાર્થનાના સ્વરૂપે છેલ્લી કડી કીધી છે મેં કે હવે ધર્મ કોમ ના થાય ન ભડકા, બુરી નજર ના લાગે અને બુરી નજર ના લાગે. હવે આખી દુનિયા ઉજળી કરવા, સૌ ગુજરાતી જાગે, સૌ ગુજરાતી જાગે. આ સાઈ રામ માગે, આ સાઈ રામ માગે, નભમાં ચમકે ગુર્જર ના સિતારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી. તાળાઓ બધા. જ્યાં સાંજ સવારે ભક્તિ વાગત નાનિત વાગે નગારા. ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી નારા. જય મહારાજ.